વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય 5 ગુર્જરીના ગૃહ ગુંજે એ કાવ્યની ચર્ચા કરીશું જેના કવિ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહા એનું ઉપનામ છે સુંદર વસુધાય નામના કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય તમારા અભ્યાસક્રમમાં મૂકવામાં આવેલું છે આ કાવ્યમાં કવિ પોતાની જન્મભૂમિ માતૃભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો છે સંસ્કૃત સાહિત્યમાં વિદ્યાર્થી મિત્રો કહેવાયું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગદામી ગરિયસી એટલે કે જનની અને જન્મભૂમિ જનની એટલે જન્મ દેનારી જનેતા મા અને જન્મભૂમિ એટલે કે જે ભૂમિમાં જે ધરતીમાં જન્મ થયો છે આપણો અને જે ધરતીમાં જે જન્મભૂમિ ઉપર આપણે રહી અને આપણું જીવન વિતાવીએ છીએ એ જનની અને જન્મભૂમિ વિદ્યાર્થી મિત્રો સ્વર્ગથી પણ ચડિયાતી છે પહેલી વાર જ્યાં આંખ ખોલી કવિ કહે છે કે જનનીના ખોળામાં જનનીના ઉદરમાં જન્મ લઈ અને પહેલી વાર જે ધરતી ઉપર આવી અને મેં આંખ ખોલી પગલીઓ પાડી પહેલી વાર યૌવનનો ઉછાળ જ્યાં કે છે અનુભવ્યો એ ઘર અને પ્રદેશ સતત કાવ્ય નાયકના કવિના મનમાં ગુંજ્યા કરે છે આ એ ઘર પ્રદેશ છે પસાર કરી છે કવિ કહે છે કે ડુંગરો અને ખેતરોમાં બાળપણમાં અને યુવાનીમાં હું ભમ્યો છું નદીઓમાં નાહ્યા સવિતામાં નદીઓમાં સ્નાન કરી ધુમાકા માર્યા અને સુખ દુઃખ મળ્યા ને માટે જ આખી દુનિયા ભમ્યા જીવનમાં અનેક સુખ દુઃખ મળ્યા અને આખી દુનિયામાં કવિ કહે છે ભમ્યા પણ પોતાના ઘરને એટલે કે ધરતીનો છેડો ઘર પોતાના ઘરને પોતાની જન્મભૂમિને ક્યારે ભૂલ્યા નહીં એ ભાવ કાવ્યનો આ ગુર્જરીના ગૃહ ગુંજે કાવ્યમાં કવિ વર્ણવે છે કે ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે આંખ અમારી ખુલી અહીં પહેલી કવિ કહે છે જન્મ થયો જનનીના ઉદરે માતાના ઉદરે અને માતાના ખોળામાંથી જ્યારે આંખ પહેલી ખુલી પગલીઓ ભરી અહીં પહેલી આ ધરતી ઉપર પાપા પગલી વાળતા 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 ભૂખે છે રમવા લાગ્યો અહીં અમારા યુવન કેરી વાદળીઓ વરસે યુવન કેરી વાદળીઓ યુવાનીમાં કવિ કહે છે ઉષ્માભે જીવન જીવવાનું અમારી આ માતૃભૂમિમાં શરૂ થયું અહીં શિયાળે તાપ્યા સંગડી શિયાળાની ઋતુમાં આપણો ભારત દેશ વિવિધ ઋતુઓનો અનુભવ કરાવતો એવો દેશ છે એટલે કવિ કહે છે ગુજરાત ભારતનું એક ભારત માતા જાણે કે સંતાન હોય એ ગુજરાતમાં અહીં શિયાળે તાપ્યા સગડી શિયાળાની ઋતુમાં તાપવું પડે અને ચારે બાજુ દાદા દાદી સ્વજનો બેઠા હોય અને શિયાળાની ઋતુમાં તાપણું કરી અને સગડીએ તાપ્યા કોકિલ સુણી વસંતે
વસંત ઋતુમાં આવા ડાળે કોયલનો મધુર ટહુકાર કવિ કે છે સાંભળવા મળ્યો છે. અષાઢના ઘર ગર્જન જીવ્યા રણઝણતા મૂળ કરતે અને અષાઢ મહિનો ચોમાસાની ઋતુમાં અષાઢ મહિનામાં વાદળની ગર્જના સાથે વરસતા વરસાદમાં જાણે કે રણઝણતા હૃદયના તાતણે બંધાયેલા હોય એવો અનુભવ મને અહીં આ જન્મભૂમિ ઉપર ધરતી ઉપર થયો છે. શિયાળાની ઋતુમાં તાપણા કરી અને તાય પાછી ઉનાળાની ઋતુમાં વસંત ઋતુમાં આંબા ડાળે કોયલના મધુર ટહુકાર સાંભળવા મળ્યા છે અને ચોમાસાની ઋતુમાં એમાંય અષાઢ મહિનામાં ઘન વાદળની ગર્જના સાથે જાણે કે રણ ચણતા હૃદયના તાતણે અમે બંધાયા અમે ભમ્યા અહીંના ખેતરમાં. કિસાન ખેતી વિહાર ભારત દેશ છે એમાં ગુજરાત એટલે કવિ કે છે કે બાળપણમાં અમે ખૂબ ખેતરમાં વાડીમાં રહેલા ખેતરમાં ભમ્યા અમે ડુંગરમાં કોતરમાં અને ડુંગરની બફોરમાં કોથરોમાં અમે રેખડા ઊંચી ઊંચી ટેકરીઓ ચડ્યા અને ડુંગરની ટેકરીઓમાં બફોરમાં કોતરમાં અમે તે છે ફર્યા રેખડા નદીઓમાં નાયા આરોગ્યા કુદરત પાણી થયા નદીઓમાં નાયા. કવિ કે છે બાળપણમાં નદીઓમાં ખૂબ નાયા ધુબા કામાયા અને ધરતીના પાને તરવા ધરતી માતાએ જાણે કે લીલા ચીર વસ્ત્ર પહેરાવ્યું હરિયાળી લીલી છમ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિમાં કવિ કે છે કુદરતના પાને તરવા કુદરતના સાનિધ્યમાં અમે કે છે આરોગ્ય અહીં અમારા તન ધન કરવ્યા અહીં તન એટલે શરીર. કવિ કે છે નાનપણમાં શરીર અને મોટા થયા પછી સારામાં વ્યવસાયમાં અમે કે છે ઝંપલાય અને ખૂબ ધન કમાણ પણ તન અને ધન બંને માતૃભૂમિને ધરતી માતાને અર્પ્યા પુરુષ પ્રાણ સમર્પ્યા પુરુષોત્તમ એવા પ્રાણ અમે ધરતી માતાને સમર્પ્યા વિશ્વ વાણીને સુખમિત કરવા નસ નસતે નસ અર્પ્યા. કે છે વિશ્વ વાણીને સુખમિત કરવા આ વિશ્વ રૂપી વાણીને ફળરૂપ વાણી ફળવાળું કરવા કે છે નસે નસતી રસ અમે આ ધરતી માતાને અર્પ્યા અહીં અમે અહીં રોયા કલોલ્યા ક્યારે દુઃખ આવ્યું કુદરતી આફત આવી સંકટ આવી મુસીબત આવી તો આ ધરતીમાં અહીં અમે રોયા અને કે છે કલોલ્યા અહીં ઉઠ્યા પડછાયા અહીં ઉઠ્યા અને પછતાયા. કવિ કે છે સુખ અને દુઃખ તડકો અને છાયો છે પણ આ ધરતીમાં જન્મ લીધો એ ધરતીમાં અમે રોયા કલોલ્યા આક્રંદ કર્યું અને પાછા ઉઠ્યા ઊભા થયા અને ક્યારેક ક્યારેક ફરી પાછા પછડાયા. જીવન જંગે જગત ભમ્યા જીવન માટે જીવનમાં સિદ્ધિ મેળવવા માટે જીવનમાં આગળ વધવા માટે જગત ભમ્યા આખા વિશ્વમાં જગતમાં ખૂબ કે છે ફેરા પણ વિસર્યા નહીં રૂપાયા. પણ કવિ કે છે વતન માદરે વતન મારું ઘર જે ધરતી પર મારો જન્મ થયો એ ધરતીને અમે ભૂલ્યા નથી. ગુર્જરીના ગૃહ ઊંચે ગુર્જરીના ગૃહ ઊંચે આમ કરી અને કવિ આપણી ખાસ કરી અને ગુજરાતની જે અસ્મિતા છે એમાંય ગુજરાતમાં કવિનો
જે જગ્યાએ જન્મ થયો છે, જે ધરતીના ખોળામાં કવિ ખૂબ ફેરા છે, નદીઓમાં નાયવાળા છે, ડુંગરની કોતરોમાં ભૈમા છે, એ વાત અહીંયા કવિ કરે છે. અને કવિ કહે છે કે ખરેખર ગુર્જર અમારો દેશ, ગુર્જર અમારો દેશ, ગુણવંતી ગુજરાત અમારી, ગુણવંતી ગુજરાત, એમ કરી અને કવિ આ કાવ્યમાં પોતાની જન્મભૂમિને, જ્યાં જન્મ થયો છે એને ગમે એવા મોટા થયા છતાં ક્યારેય ભૂલા નથી એ વાતની પ્રતિતિ આ કાવ્યમાં કવિ કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગૃહ કાવ્યમાં પાંચમું કાવ્ય ગુર્જરીના ગૃહ કુંજે, સ્વચ્છ સુંદર અને સાદા અક્ષરો, છેદછાટ વગર, સ્વચ્છ અને સારા અક્ષરે હોમવર્કમાં કાવ્ય લખી અને મને મોકલશો. અસ્તુ, જય હિન્દ, જય